હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સાંદિપની એજ્યુકેશનલ એકેડેમી આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર બે એકચલ સુરે સમીકરણની અંદર સ્વાધ્ય બે પોઈન્ટ બેની અંદર આગળ અભ્યાસ કરીશું તો આપણે જોઈશું નવમો દાખલો વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર સાત જેમ પાંચ છે જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં આઠ વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો એટલે કે એક વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર સાત જેમ પાંચ છે અને છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં પાંચ આઠ વધારે છે તો વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવાની રહેશે તો જોઈએ કે વર્ગખંડમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર થશે સાત જેમ પાંચ હવે ધારો કે છોકરાઓની સંખ્યા થશે સાત એક્સ અને છોકરીઓની સંખ્યા થશે પાંચ એક્સ એટલે અહીંયા ગુણોત્તર આપ્યો છે તેમાં ખાલી આપણે એક્સ વડે એ ગુણોત્તરને ગુણવાનું છે પ્રથમ છોકરાઓ છે માટે પ્રથમ જે સંખ્યા છે એ છોકરાઓની થશે અને છોકરીઓ ત્યારબાદ છે માટે ત્યારબાદની સંખ્યા છોકરીઓની થશે હવે છોકરાઓની સંખ્યા એ છોકરીઓની સંખ્યા કરતાં આઠ વધારે છે એટલે છોકરાઓની સંખ્યા સાત એક્સ છે અને છોકરીઓની સંખ્યા પાંચ એક્સ છે તો છોકરાઓની સંખ્યા એ છોકરીઓની સંખ્યા કરતાં આઠ વધારે છે એટલે કે આ સંખ્યા આઠ વધારે છે તો આપણે બે બાજુ ઇક્વલ કરવા માટે એટલે કે સાતેક્સ બરાબર પાંચેક્સ થશે તો આ સંખ્યા એ આ સંખ્યા કરતાં આ વધારે છે માટે બે બાજુ ઇક્વલ કરવા માટે આ સાઈડ આપણે વધારે ઉમેરવું પડશે એટલે કે જેટલા વધારે છે તે આપણે ઉમેરવા પડશે માટે અહીંયા આઠ વધારે છે માટે અહીંયા કરવું પડશે વત્તા આઠ એટલે કે છોકરીઓની સંખ્યા કરતાં આઠ જેટલી વધારે છે છોકરાઓની સંખ્યા માટે થશે સાત એક્સ બરાબર પાંચ એક્સ વત્તા આઠ પાંચ એક્સ છે તે જમણી બાજુ છે તો ડાબી બાજુ આવશે તો વત્તા છે તો ઓછા થઈ જશે માટે થશે સાત એક્સ ઓછા પાંચ એક્સ બરાબર થશે આઠ હવે સાતમાંથી પાંચ બાદ કરીશું એટલે આપણો જવાબ આવશે બે એક્સ એટલે બે એક્સ બરાબર થશે આઠ અહીંયા બે એ એક્સ સાથે ગુણાકારમાં છે માટે તે બીજી બાજુ જશે એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ જશે તો તે થઈ જશે ભાગાકાર એટલે એક્સ બરાબર થશે આંથના છેદમાં બે એટલે અહીંયા થશે ચાર દુ આઠ માટે એક્સ બરાબર આપણો જવાબ આવશે ચાર હવે છોકરાઓની સંખ્યા આપણી પાસે છે સાત એક્સ અને છોકરીઓની સંખ્યા પાંચ એક્સ તો છોકરાઓની સંખ્યા બરાબર સાત એક્સ બરાબર સાત ગુણ્યા એક્સની વેલ્યુ ચાર છે માટે લખીશું ચાર તો સાત ચોક થશે અઠ્યાવીસ હવે છોકરીઓની સંખ્યા બરાબર પાંચેક્સ છે તો પાંચેક્સ એટલે કે પાંચ ગુણ્યા એક્સની જગ્યાએ આપણો આવશે જવાબ એક્સ ચાર એટલે પાંચ ગુણ્યા ચાર કરીશું તો આપણો જવાબ આવશે વીસ માટે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર વર્ગખંડમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અડતાલીસ હવે આપણે જોઈશું દાખલા નંબર દસ પંદર વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં ચાર ગણી થાય છે તો રવિની હાલની ઉંમર શોધો એટલે કે રવિની પંદર વર્ષ પછીની ઉંમર એ હાલની એટલે કે અત્યારે જે ઉંમર છે તેના કરતાં ચાર ગણી થાય તો રવિની હાલની ઉંમર આપણે શોધવાની રહેશે તો ધારો કે રવિની હાલની ઉંમર બરાબર થશે એક્સ વર્ષ એટલે કે રવિની અત્યારની ઉંમર છે એક્સ વર્ષ હવે રવિની હાલની ઉંમરના ચાર ગણા એટલે કે રવિની હાલની ઉંમરના ચાર ગણા કે એટલે કે ગણા એટલા આપણે ગુણવું પડે તો કેટલા છે ચાર એટલે ચાર વડા આપણે હાલની ઉંમરને ગુણીશું માટે ચાર ગુણ્યા એક્સ થશે એટલે આપણો જવાબ આવશે ચાર એક્સ એટલે કે રવિની હાલની ઉંમરના ચાર ગણા બરાબર થશે ચાર એક્સ વર્ષ હવે પંદર વર્ષ પછી રવિની ઉંમર એટલે કે પંદર વર્ષ પછી રવિની ઉંમર કેટલી થશે તો અત્યારે જે ઉંમર છે તેના વત્તા કરીશું આપણે પંદર એટલે કે અત્યારની ઉંમર અત્યારે જે વેર છે તેના પછીના પંદર વર્ષ પછી રવિની ઉંમર એટલે કે એક્સ વત્તા થશે પંદર વર્ષ હવે આ ઉંમર તેની એટલે કે પંદર વર્ષ પછીની રવિની ઉંમર તેની હાલની ઉંમરના ચાર ગણા જેટલી છે એટલે કે પંદર વર્ષ પછીની રવિની ઉંમર એટલે કે આ તે ચાર રવિની હાલની ઉંમરના ચાર ગણા જેટલી થશે એટલે કે પંદર બરાબર થશે ચાર એક્સ હવે 4x બરાબર એક્સ વત્તા પંદર કરીશું સેમ જ છે ખાલી આ બાજુને આ બાજુ લખીશું ડાબી બાજુને જમણી બાજુ લખીશું અને જમણી બાજુને ડાબી બાજુ લખીશું હવે એક્સ એ જમણી બાજુ છે અને વત્તા છે તો તે ડાબી બાજુ આવશે તો ઓછા થઈ જશે માટે ચાર એક્સ ઓછા એક્સ બરાબર થશે પંદર હવે ચારમાં એક્સમાંથી એક એક્સ બાદ કરીશું તો આપણો જવાબ આવશે ત્રણ એક્સ એટલે ત્રણ એક્સ બરાબર થશે પંદર અહીંયા ત્રણ એ ગુણાકારમાં છે તો તે ડાબી બાજુથી જમણી બાજુ થશે જશે તો એ ભાગાકાર થઈ જશે માટે એક્સ બરાબર થશે પંદરના છેદમાં ત્રણ અહીંયા પંદરના પાંચ ગુણ્યા ત્રણ ભાગ પડશે એટલે કે પાંચ તાલી પંદર અને છેદમાં ત્રણના ત્રણ અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે અંશ અને છેદમાં માટે એક્સ બરાબર આપણો જવાબ આવશે પાંચ માટે રવિની હાલની ઉંમર થશે પાંચ વરસ થેન્ક યુ